સૌથી પહેલા તમને લઈ જઈએ એ પ્રેસ કોન્ફરન્સમાં જે સ્વામિનારાયણ સાધુ અને વીએચપી સંતો વચ્ચે થયેલી બેઠક બાદ અત્યારે ચાલી રહી છે। આ બેઠકને દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય પરમ પૂજ્ય શ્રી સદાનંદજી સરસ્વતીજી મહારાજ તથા વડતાલ ગાદીપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે। ઠરાવ એક, વડતાલ પીઠાધીશ્વર પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનો સ્પષ્ટ મત છે કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનું એક અંગત છે અને વૈદિક ધર્મની પરંપરાઓ પૂજા પદ્ધતિઓ અને હિન્દુ આચારોનું સંપ્રદાયના સંતો અને બધા જ આદરપૂર્વક પાલન કરે છે। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભવવા ઈચ્છતું નથી, તેથી અમે આજે જણાવીએ છીએ કે ઠરાવ નંબર બે, સાળંગપુર મંદિર ખાતેના ભીંતચિત્રોથી જે લાગણી દુભાઈ છે તે ભીંતચિત્રો કાલે સૂર્યોદય થતાં પહેલાં જ લઈ લેવામાં આવશે। ઠરાવ નંબર ત્રણ, સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બીજા બધા જ વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે વિશ્વ હિન્દુ પરિષદ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પ્રવાહો તથા હિન્દુ સનાતન ધર્મના આચાર્યો અને સંતો સાથે વિચાર પરામર્શક બેઠક ટૂંક સમયમાં યોજશે અને હિન્દુ સમાજમાં વિસંવાદિતતા દૂર કરવા માટે હિન્દુ સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ વિશ્વ હિન્દુ પરિષદ કટિબદ્ધ છે। આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે સમાજમાં સમરસતા સ્થાપવા માટે દ્વારકા પીઠાધીશ્વર શ્રી શંકરાચાર્ય પરમ પૂજ્ય સ્વામી સદાનંદજી સરસ્વતીજી તેમજ વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીના આશીર્વાદ સાથે આ બેઠક કરવામાં આવશે। વડતાલ પીઠાધીશ્વર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી તેમજ વડતાલના વરિષ્ઠ સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદેશ આપ્યો છે કે કોઈએ વિવાદાસ્પદ વાણી વિલાસ ક્યાંય કોઈ પણ પ્રકારે ન કરવો। વિશ્વ હિન્દુ ઠરાવ નંબર પાંચ, વિશ્વ હિન્દુ પરિષદ સંતોના ચરણોમાં તથા હિન્દુ સમાજને કરબદ્ધ પ્રાર્થના કરે છે કે આ વિવાદનો પૂર્ણ ઉકેલ લાવવા માટે આજે અત્યંત સક્રિય અને સપ્રેમ પહેલ થયેલી છે, તેથી સૌ કોઈ સમાજની સમરસતા તૂટે તેવા નિવેદનો ન કરે એનાથી દૂર રહે। આ પ્રકારની ચર્ચા અને ફાઇનલ થયું છે। બીજા બધા મુદ્દાઓ માટે એક સમિતિ રચવામાં આવશે અને સ્વામિનારાયણના જેટલા અંગો છે બીજા બધા બાપ છે કે આ બધા અને હિન્દુ સમાજના સંતો સાથે હવે ટૂંક સમયમાં બેઠક પરિષદના તત્વાવધાનમાં કરવામાં આવશે। પરિષદના અધ્યક્ષ અશોકભાઈ અહીંયા અમારી સાથે જ ઊભા છે, ક્યાં ગયા? જય શ્રી રામ। અને આચાર્ય સભા તેમજ સંત સમિત, હું અહીંયા અમારા કૃષ્ણમણીજી મહારાજ પણ છે, દ્વારકેશ બાવાના ચિરંજીવી પણ છે। આ મિટિંગ પહેલાં મારે આચાર્ય સદાનંદજી સાથે પણ વાત થઈ ગઈ છે, મુક્તાનંદ બાપુ લીમડીના સંત અને તેમજ જગન્નાથના આચાર્ય એ બધાને આમંત્રણ હતું ને આપેલું છે અને એ લોકોને પણ સપ્રેમ સદભાવના સહ સંકલ્પ અમને મળેલો છે કે આ ઉકેલ આવે એટલું જલ્દી કરો એટલું સારું। સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય સંતો રહ્યા વિશે સંત સ્વામી પરિચય આપશે। આજે સંત સ્વામી વડતાલ મંદિર, સંત સ્વામી વડતાલ મંદિર મુખ્ય કોઠાર શ્રી વડતાલ સંસ્થાન આજ રોજ શિવાનંદ આશ્રમ મુકામે સ્વામી પરમાત્માનંદજીના અધ્યક્ષ સ્થાને જે એક સૌહાર્દપૂર્ણ મિટિંગ થઈ છે। મહારાજજીએ કહ્યું એ પ્રમાણે અહીંયા કૃષ્ણમણીજી મહારાજ, ચૈતન્ય શંભુ મહારાજ, દ્વારકેશ લાલજી મહારાજના સુપુત્ર શરણમજી વગેરે ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત છે, સાથે વડતાલ સંસ્થાનના ચેરમેન, ગઢપુર મંદિરના ચેરમેન, કુંડળના સ્વામી જ્ઞાનજીવનદાસજી, અમારા વડીલ સદગુરુ સંતો પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી મેમનગર વગેરે સૌ સંતો અહીંયા ઉપસ્થિત હતા અને સૌની સંમતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને આપ સૌ જે
हिंदू धर्म प्रेमी जनता की लागणी ने मान आपी स्वामीजी जणाव्या प्रमाणे निर्णय आयो छे। स्वामीजी आ जे लगाड़ा पीछे तो त्यारे त्यारे कोई मेनू निरीक्षण केलो के कई खरू के सीधा लगाड़ी दे। प्रश्नों परिषद मात्र अत्यारे तो साळंगपुर मंदिर अहींना गादीपति आचार्य राकेश प्रसाद जी नीचे એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના જ સંતો આવ્યા છે એ મૂળને દૂર કરવા માટે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા બધા અંગો છે એ બધાની સાથે બેઠક થશે ત્યારે આ બધા પ્રશ્નોનું નિરાકરણ કરશું। સ્વામીજી કાલે ગઈકાલે સ્વામીજી ગઈકાલે મહામંડલેશ્વર ના જે 11 મુદ્દા હતા તેમનું એવું કેવું છે કે આ બેઠક થઈ વિશ્વ હિન્દુ પરિષદ અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે જે આગળ અમને ઇન્વોલ્વ નથી કરાયા જેટલા મુદ્દા છે એના માટે હવે એક વિસ્તૃત બેઠક બીજા બધા સ્વામિનારાયણ ના અંગો ને બોલાવીને કરવામાં વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે જે સૌથી મોટા સમાચાર અત્યારે જે છેલ્લા 5-6 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે હવે વિવાદ અંત તરફ આગળ વધી રહ્યો છે કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય અને વીએચપીના સંતો વચ્ચે જે બેઠક થઈ શિવાનંદ આશ્રમની અંદર એ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલનું સૂરજ ઉગે એ પહેલાં જ આ વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે જેમાં હનુમાનજીનું અપમાન થાય છે અપમાન કરવામાં આવ્યું છે ભીંતચિત્રો હટાવવાની સૌથી પહેલી માંગ હતી એ માંગ સ્વીકારી લેવામાં આવી છે અને આ ભીંતચિત્રો આવતીકાલના સવારે સૂરજ ઉગતાની પહેલાં એટલે કે સૂર્યોદય પહેલાં આ બધા જ ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે અને એક માંગ સ્વીકારવામાં આવી છે સાથે જ આ બેઠકની અંદર એ પણ ચર્ચા થઈ છે કે સનાતન ધર્મ એક છે અને એક બનીને રહે તેના માટેના પ્રયત્નો કરવા પડશે અને તેના માટે પ્રયત્નમાં સૌથી પહેલું એ છે કે કોઈ પણ એવા કોઈ જ નિવેદનો આપવામાં નહીં આવે કે જેથી કોઈની લાગણી દુભાય એની સાથે સાથે ઘણા બધા મુદ્દા 12 મુદ્દાનો ઠરાવ હતો એની ઉપર એક વિસ્તૃત ચર્ચા એક મીટિંગ આગળ જતા કરવામાં આવશે તમામ સંતો અલગ અલગ સંપ્રદાયના બધા સંતોની એક સમિતિ અને એ બધાને સાથે રાખીને જે જે કંઈ પ્રશ્નો છે બાકીના બધા પુસ્તકો એ બધાની પણ સાથે બેઠક જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે અને હાલ જે એક ભીંતચિત્રવાળો મુદ્દો હતો તેને લઈ અને સમાધાન થયું છે અને આગળના જે મુદ્દાઓ છે તેને લઈ અને આગળની એક બેઠક યોજવાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને તે બેઠક છે તે વીએચપી ની આગેવાનીમાં આ બેઠક છે તે યોજવાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું અને પ્રાથમિક માહિતી છે તે સામે આવી છે હાલ જે ભીંતચિત્રો લગાડવામાં આવ્યા હતા તે હટાવવા મુદ્દે થઈ અને એક સર્વસંમતિ થઈ છે આગામી સમયમાં અન્ય મુદ્દાઓ છે તેને ઉકેલવા માટે થઈ અને હવે વીએચપી ની આગેવાનીમાં આ બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં આ બેઠક છે તે યોજવામાં આવશે તેવી વાત છે તે કરવામાં આવી છે ત્યારે આપણી સાથે અશોક રાવલ છે વીએચપી નેતા તેમની સાથે વાત કરીશું અશોકભાઈ આજે એક નિર્ણય એવો કરવામાં આવ્યો છે કે હાલ ભીંતચિત્રો મુદ્દે નિર્ણય થયો છે અન્ય મુદ્દાઓ છે તેને લઈને નિર્ણય નથી થયો અને બેઠકનું આયોજન છે તે કરવામાં આવશે શું કહે પૂજ્ય પરમાત્માજીએ આપણી સામે વાતચીત કરી છે ભીંતચિત્રનો તાત્કાલિક પ્રશ્ન એટલા માટે છે એના માટે જે ઇસ્યુ ઉભો થયો છે એને દૂર કરવામાં આવે એટલે સમાજને શાંતિ થાય છે અને વિશ્વ હિન્દુ પરિષદ બધા હિન્દુ સમાજને એકદમ શાંતિ આપવા માટે આ કર્યું અને આહવાન કર્યું છે કે હવે કોઈ પણ અવારનવાર નિવેદનો આપવામાં આવે છે તેને લઈ અને શું ચર્ચા કરવામાં આવશે અન્ય જે જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈ અને કઈ પ્રકારે એ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે કે બધા જ લોકોને અમે બધાને ભેગા કરવાના છીએ બધા સંતોને ભેગા કરીશું અને બધા જોડે ચર્ચા કરીને આ બધું નિરાકરણ કરીશું તો જે પ્રમાણે અશોક રાવલ છે તે કહી રહ્યા છે કે આગામી સમયમાં જે બેઠક છે તેમાં તમામ સંતોને એકત્ર કરવામાં આવશે અને તેમાં ચર્ચા જે છે તે કરવામાં આવશે
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે એ કોઈ પુસ્તિકાની અંદરથી વાંચી અને એવી વાતો કરતા હોય છે જેનાથી હિન્દુ દેવી દેવતાઓનું સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન થાય છે અને સનાતન દેવી ધર્મના દેવી દેવતાઓની લાગણી પણ દુભાતી હોય છે. આ બધા જ ઉપર રોક લગાવવા માટે પણ પ્રયત્ન કરવામાં આવશે, રોક લગાવી દેવામાં આવશે એવી પણ અત્યારે વાત થઈ છે. અને એક વાત સત્ય સામે આવી છે કે કષ્ટભંજન દેવ સત્ય છે, સનાતન એક રહે, સનાતન ધર્મ તૂટે નહીં. ભલે એની અંદર અલગ અલગ સંપ્રદાય હોય પણ બધા જ સંપ્રદાય એકબીજાનું સન્માન જાળવે એ પ્રમાણે આ આખું કારવા આગળ વધતો રહે એ જ રીતે હવેથી કાર્યવાહી થશે તેવું આ મીટિંગની અંદર નક્કી કરવામાં આવ્યું છે. પણ આ કોઈ પહેલો વિવાદ નથી. ભીંત ચિત્રોનો ભૂતકાળમાં ઘણા વિવાદ થયા છે, આવી જ માફી માંગવામાં આવી છે, આવી સ્પષ્ટતાઓ થઈ છે અને ફરી એ ઇતિહાસ દોહરાવાયો છે. જો કે આ ભીંત ચિત્રો જેનાથી વિવાદ થયો એ આવતીકાલના સૂર્યોદય પહેલા હટાવી દેવામાં આવશે. સાળંગપુરથી નિકુલ મારી સાથે જોડાયા છે, સહયોગી સંવાદદાતા લાઈવ. નિકુલ, મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વિવાદિત ભીંત ચિત્રો છે એ હટાવવા માટેની સહમતિ સધાઈ ગઈ છે. આવતીકાલે સવારે સૂરજ ઉગે એ પહેલા ભીંત ચિત્રો હટાવી દેવામાં આવશે. અત્યારે શું હલચલ સાળંગપુર મંદિરમાં? બિલકુલ તેનુપુર, એક સપ્તાહથી જે વિવાદની શરૂઆત થઈ હતી, જે ભીંત ચિત્રો સારંગપુર ખાતે આવેલા કષ્ટભંજન દેવની જે પ્રતિમા છે તેની નીચે લગાવવામાં આવ્યા હતા, તે આવતીકાલનો સૂરજ ઉગે તે પહેલાં હટાવી દેવાનો નિર્ણય છે તે આખરે કરી દેવામાં આવ્યો છે અને સમગ્ર મામલે સુખદ અંત આવ્યો છે. મહત્વની વાત છે કે અમદાવાદ શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણના સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના સંતો વચ્ચે એક બેઠક યોજાઈ હતી જેની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે તેની અંદર એક નિર્ણય એ પણ લેવામાં આવ્યો છે કે કોઈ પણ જે બેફામ વાણી વિલાસ કરે છે તે પણ નહીં કરે. આપને હવે દ્રશ્યો બતાવીશ કિંગ ઓફ સાણંગપુરના, કે જ્યાં આગળ આ ભીંત ચિત્રો અત્યારે લાગેલા છે ને તેને હટાવવાનો નિર્ણય અત્યારે કરવામાં આવ્યો છે. આ ભીંત ચિત્રો જે લગાવવામાં આવ્યા અને ત્યારબાદ આ જે છે તે સમગ્ર વિવાદ વકર્યો હતો અને સામસામે જે છે તે કટાક્ષબાજી પણ જે છે ક્યાંક સંતો કરતા હોય તેવું નજરે પડ્યું હતું. હવે અંતે એ વિવાદ છે તે પૂર્ણ થવા જઈ રહ્યો છે, કેમ કે આજે જે છે તે સીધી સરકારે મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમને પણ સ્વામિનારાયણના સંતો સાથે એક બેઠક કરી અને ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ સાથે આ બેઠકનું આયોજન થયું. અમદાવાદ ખાતે જે શિવાનંદ આશ્રમ છે ત્યાં આગળ આ બેઠક ચાલી, બે કલાક જેટલી આજે બેઠક ચાલી હતી ને તેને લઈને આ વિવાદિત ચિત્રો આપ અત્યારે જે જોઈ રહ્યા છો, જે ભીંત ચિત્રો હતા તેને લઈને બેઠકની અંદર મહત્વ ચર્ચા થઈ, સાથે જ જે બેફામ વાણી વિલાસ પણ કરવામાં આવતો હતો સંતો દ્વારા તેને લઈને પણ ચર્ચા થઈ છે. એ સિવાય 12 અલગ અલગ જે મુદ્દાઓ છે તે આ મીટિંગની અંદર મૂકવામાં આવ્યા હતા, જેને લઈને પણ આગામી સમયની અંદર એક મીટિંગ કરવામાં આવશે અને તેને લઈને નિર્ણય લેવામાં આવશે. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આવતીકાલના સૂરજ ઉગે તે પહેલા જે છે તે નહીં જોવા મળે, કેમ કે આ જે ભીંત ચિત્રોના કારણે વિવાદ સર્જાયો હતો તે ભીંત ચિત્રો જે છે તે આવતીકાલનો સૂરજ ઉગે તે પહેલા હટાવી દેવાનો આ બેઠકની અંદર નિર્ણય થયો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આ બેઠકની અંદર હાજર હતા, વિશ્વ હિન્દુ પરિષદના સંતો પણ આ બેઠકની અંદર હાજર હતા અને આ નિર્ણય છે તે અત્યારે લેવામાં આવ્યો છે. કષ્ટભંજન દેવ સત્ય છે અને બજરંગ બલી સૌનું ભલું કરે તે સૂત્રની સાથે જ સુખદ અંત આ વિવાદનો લાવવામાં આવ્યો છે. બિલકુલ. ઋષિ ભારતી બાપુ અત્યારે આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. જે બીજી તો અટવાના છે એ મુદ્દે આપ એગ્રી છો કે સારી બાબત છે? ના, એ તો સારી બાબત છે પણ એ પરમેનન્ટ સોલ્યુશન નથી. વિવાદ તો હજી ઉભો જ રહેવાનો છે, કારણ કે માત્ર એક સારંગપુર મંદિરના કેમ્પસનો પ્રશ્ન નથી. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય આશ્રમો, મંદિરોમાં, અન્ય સ્થાનોમાં પણ આવા ચિત્રો કે મૂર્તિઓ હશે, તો આજે સારંગપુરનો પ્રશ્ન ઉકેલાશે, આવતીકાલે બીજી જગ્યાએ પણ આવા પ્રશ્નો ઉપસ્થિત થશે, ત્યારે શું થવાનું? વળી પાછા વિવાદો ઉપર વિવાદ ઊભા થશે. એટલા માટે આ પરમેનન્ટ સોલ્યુશન નથી. વિવાદાસ્પદ નિવેદન નહીં કરીએ પ્રકારનું પણ એમણે બાહેધરી આપી, બાહેધરી આપી છે પણ લેખિતમાં બધાની સહી સાથે નથી આવી અને એમાં અમારા સનાતન ધર્મના બધા સંતો ઉપસ્થિત પણ નથી, એટલે અમે આ નિર્ણયને યોગ્ય નહીં ગણીએ. બાપુ, એક વાત એવી પણ હતી કે જે મૂર્તિ ત્યાં મૂકવામાં આવી છે ત્યાં આગળ સ્વામિનારાયણનું તિલક જે છે તે હનુમાનજી ઉપર લગાવવામાં આવ્યું, તે અંગે કોઈ વાતચીત આમાં નથી થઈ અને એ અમે આવતીકાલે એની ચર્ચા થશે, કારણ કે એક ખાલી ભીંત ચિત્ર નહીં પણ એ લોકોએ તો જાણે હનુમાનજી ઉપર સ્વામિનારાયણનું વૈષ્ણવ તિલકને બદલે સ્વામિનારાયણનું તિલક કરી દીધું છે, તો વૈષ્ણવ સંપ્રદાયના જે સંતો છે એ લોકો તો વેલિડ ગણવાના નથી, એ તિલક પણ હંમેશા હટવું જ જોઈએ. જી અબ
ऋषि ભારતી બાપુ કહી રહ્યા છે કે આ નિર્ણયથી અમે સંતુષ્ટ નથી, કારણ કે હજી પણ હનુમાનજીના તિલકનો વિવાદ તો ત્યાંનો ત્યાં જ ઉભો છે. એની સાથે કુંડળ સ્વામિનારાયણ મંદિરની અંદર, બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિરની અંદર જે હનુમાનજીની પ્રતિમા છે, જે નીલકંઠ વર્ણીને ફળ ખવડાવી રહી છે, ફળ પ્રદાન કરી રહી છે, એનો પણ વિવાદ એમનામાં ઊભો છે. એટલે રામભદ્ર તિલક વૈષ્ણવ તિલકની જગ્યાએ સ્વામિનારાયણ તિલકનો વિવાદ છે. સાથે જ એમને વિશ્વાસ નથી કે અત્યારે જે બાંહેધરી મૌખિક રીતે આપવામાં આવી છે કે ભવિષ્યની અંદર કોઈ બફાટ નહીં કરવામાં આવે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા, સ્વામીઓ દ્વારા, કે જેનાથી સનાતનના લોકોનું, સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન થાય અથવા તો સનાતનના લોકોની લાગણી દુભાય એવું કોઈ નિવેદન નહીં આપવામાં આવે એવી અત્યારે મૌખિક બાંહેધરી આપવામાં આવી છે, પણ કોઈ લેખિત બાંહેધરી આપવામાં આવી નથી. ઋષિ ભારતી બાપુને વિશ્વાસ નથી અને અવિશ્વાસનું કારણ પણ છે, કારણ કે ભૂતકાળની અંદર વર્ષો સુધી આવું ચાલતું આવ્યું છે. લગભગ છેલ્લા સાત વર્ષ ઉપરથી આ સિલસિલો ચાલતો આવ્યો છે કે જ્યારે એકવાર અપમાન કરવામાં આવે પછી માફી પણ માંગી લેવામાં આવે, ફરી પાછું આવું અપમાન થાય. કદાચ આ જ કારણ છે કે જેથી કરીને ઋષિ ભારતી બાપુ અત્યારે વિશ્વાસ કરવા માટે તૈયાર નથી. પણ અત્યારે એક વિવાદનો અંત આવતો દેખાઈ રહ્યો છે કે આવતીકાલે સૂર્યોદય પહેલાં કષ્ટભંજન દેવની કિંગ ઓફ સાળંગપુરની એ વિશાળ પ્રતિમાની નીચે જે ભીત ચિત્રો છે, જેમાં હનુમાનજીનું અપમાન થઈ રહ્યું છે, એ ભીત ચિત્રો હટાવી દેવામાં આવશે. અત્યારે જે વિવાદ છે એને ઉકેલવા માટે બધા જ કટિબદ્ધ છે ને. આ પ્રેસ નોટ હું આપને વાંચી સંભળાવું છું. સોફ્ટ કોપી જેને જોતી હોય એ અરુણભાઈ પાસે ફોન કરશો તો નંબર મોકલી દેશે. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના તત્વાવધાનમાં અને પાયાનું કામ પરિષદે કર્યું હતું મિટિંગ ગોઠવવાનું. શ્રી શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ ધર્મના આચાર્યો, સંતો તથા વડતાલ ગાદીના વડીલ સંતોની સદ્ભાવના બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ 2 કલાક ચાલી હતી. આ બેઠકને દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય પરમ પૂજ્ય શ્રી સદાનંદજી સરસ્વતીજી મહારાજ તથા વડતાલ ગાદીપદી પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે. ઠરાવ 1. વડતાલ પીઠાધીશ્વર પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનો સ્પષ્ટ મત છે કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનું એક અંગત છે અને વૈદિક ધર્મની પરંપરાઓ, પૂજા પદ્ધતિઓ અને હિન્દુ આચારોનું સંપ્રદાયના સંતો અને બધા જ આદરપૂર્વક પાલન કરે છે. એક વિવાદનો અંત આવતો દેખાઈ રહ્યો છે, પણ કુલ 12 ઠરાવ હતા. સહયોગી કૃષ્ણ જોડાયા છે મારી સાથે. કૃષ્ણ, એક મોટો વિવાદ જે ભીત ચિત્રોને લઈને જ્યાંથી આખી કહાની શરૂ થઈ, વિવાદનો વંટોળ જ્યાંથી ઉઠ્યો હતો, એ ભીત ચિત્રો તો આવતીકાલે સૂર્યોદય પહેલાં હટાવી દેવામાં આવશે. બેફામ વાણી વિલાસ પર પણ બ્રેક મારવામાં આવશે એવી મૌખિક બાંહેધરી આપી છે. પણ સનાતની સંતો છે કે જે હજી પણ વિશ્વાસ કરવા તૈયાર નથી કે આવું ભવિષ્યની અંદર થશે, વાણી વિલાસ પર બ્રેક વાગશે. જી બિલકુલ નુપુર, એનું કારણ એ છે કે ગઈકાલે પણ આપણે સાંભળ્યું હતું ઋષિ ભારતી બાપુએ આજે પણ કહ્યું કે દર વખતે કોઈ વિવાદ થાય એટલે આ સાધુ સંતો માફી માંગી લે છે અને છટકી જાય છે, પરંતુ કાચિંડાની જેમ તેઓ રંગ બદલતા રહે છે અને એ જ એક કારણ છે કે તેમને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા. તેઓ મૂકી રહ્યા છે કે અમને આ બેઠકમાં બોલાવવામાં નહોતા આવ્યા એટલે અમને આ મંજૂર નથી, પરંતુ જે બેઠક થઈ હતી એનો નિષ્કર્ષ આખરે એ આવ્યો છે કે સમરસતાપૂર્વક આ બેઠક થઈ હતી અને સંવાદિતા જળવાય સમાજમાં, ખાસ કરીને સનાતન ધર્મમાં જે પણ આસ્થા છે, જે પણ લોકોને એ ભક્તોને સાધુ સંતોની કોઈ પણ લાગણીને ઠેસ ન પહોંચે એટલા માટે કેટલાક મુદ્દાઓ પર ઠરાવ કરવામાં આવ્યો હતો. આપણી સાથે જ્યોતિર્નાથજી મહારાજ જોડાયેલા છે. જ્યોતિર્નાથજી, આજે બિલકુલ બિલકુલ કૃષ્ણ, જ્યોતિર્નાથ મહારાજ આપણી સાથે જોડાયા છે. જ્યોતિર્નાથ મહારાજ, અત્યારે તો એક આ ભીત ચિત્રો હટાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે જ વાણી વિલાસ પર બ્રેક મારવાની પણ બાંહેધરી આપવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? જો આ પહેલા પણ જુનાગઢમાં પણ આ લોકોએ અમને સમાધાનની વાતો કરી હતી, ત્યારે બી એવું કીધું તમે વાણી વિલાસ નહીં કરીએ, છતાં વાણી વિલાસ ચાલુ છે. બીજા નંબરની વાત, ભીચિત્ર હટાવવા એ જ અમારો મુદ્દો નથી. એમના 42 ફિરકાના દરેક મંદિર પર આવો બફાટો કરેલા છે, તે બધી જ વસ્તુ બહાર લાવવી પડશે. આ ખાલી ભીત ચિત્રનો પ્રશ્ન નથી ને આવા નાના નાના, અમારી ગેરહાજરીમાં
મને સમજણ નથી પડતી કે વિશ્વ હિન્દુ પરિષદ સમાધાન કરનાર કોણ? લડનાર અમે છે, અમારી સામે બેસો ને અમને ખબર પડે કે શું છે વિગત. જી અત્યારે વીએચપીમાં પણ તો સંતો છે ને, અને એ પણ સનાતની સંતો છે, તો કેમ એ કોણ એ સવાલ ક્યાંથી? એક જો એક મુદ્દાનું સમાધાન આવતું હોય તો હવે તમે કેમ ફાટા પાડો છો અલગ અલગ? છે પેડું જી, અશોક દવે સંત નથી, એ સરકારના પેદા કહેવાય. અમને કોઈ લેવા દેવા નથી, અમે ભારતીય જનતા પાર્ટીના નથી, અમે સનાતન ધર્મ માટે લડીએ. સનાતન ધર્મમાં જ્યોતિર્નાથજી આપ છો, પણ આ ભીત ચિત્રો હટાવી લેવામાં આવશે એનાથી આનંદ છે કે હવે તમારી સામે આવીને કોઈ આ પત્ર આપે તમને હાથમાં, તમને આવીને કોઈ કાનમાં કહે પછી જ સંતોષ થશે? ના, અમારા સંતોષ, હું એકલો નથી, સમગ્ર સનાતન સંત સમિતિ સહિત બીજા મંડળો છે ને અમારી સામે આવીને કહે કે અમે અમારા ગુના છે અમે કબૂલ કરીએ છીએ, ને આ ગુનામાંથી અમે તમને અમે હવે ફરી આવા ગુના ન કરીએ, પછી અમે વિચારીએ આ બાબતે. સનાતન સંતોએ 5 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું જ્યોતિર્નાથજી આ હટાવી લેવા માટે ભીત ચિત્રો. 5 તારીખનો સૂરજ ઉગે એ પહેલા જ ભીત ચિત્ર હટી જશે, એ બાબતે તમે શું કહેવા માંગો છો? મારી પ્રતિક્રિયા એ છે, એનાથી સંતોષ છે કે હવે તમને કોઈ સામે ચાલીને આવે, બધા જ સંતોને એક કરે, બધા અખાડાઓને એક કરે, પછી આવીને કોઈ કહે તો સંતોષ થશે? ના ના, અમારી તો એક જ વાત છે કે અમે જેવી રીતે લડાઈ ચાલુ કરી છે, વિશ્વ હિન્દુ પરિષદે લડાઈ નથી ચાલુ કરી. વિશ્વ હિન્દુ પરિષદ તો સાથે બેસી ગયું હતું અને એવે સમાધાનો. મને કહો જ્યોતિર્નાથજી, તમારે પરિણામ જોઈએ છે કે જસ જોઈએ છે? પરિણામ નથી જોઈતું, પરિણામ આ નથી, નુપુર પરિણામ આ નથી. કેમ સંમતતા નથી આપશો? મને આપો સમજો કે સાહિત્યમાં જે લખ્યું છે તો કાલે બીજો કરશે આ વસ્તુ, એના માટે મીટિંગ થવાની છે ભવિષ્યની અંદર. જ્યોતિર્નાથ મહારાજ, વાર્તાઓ છે, આ બધું એક જ ઝાડકે નીકળ આવવો જોઈએ. આ તો બધી વાર્તાઓ છે, રોજ કરે છે, રોજ વાણી વિલાસ થાય છે, કીધા પછી બી વાણી વિલાસ થાય છે. જોયું છે એ ભૂતકાળની અંદર આપણે જોયું છે ને, એના માટે જે 12 ઠરાવો હતા એ 12 ઠરાવ પર પણ ચર્ચા થશે. વીએચપી ના સંતો પણ હતા, વીએચપી વિશ્વ હિન્દુ પરિષદની અંદર સંતો છે કે નથી? નુપુર પહેલી વાત એ કે 12 ઠરાવ અમે લોકોએ કર્યા છે, 12 ઠરાવનો હાર્દ અમને ખબર છે. તમે નક્કી કરવા વાળા કોણ? અમને વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રશ્ન ઉભો થાય, ઠરાવ કરનારને બોલાવો ને ખબર પડે. ઓકે, એટલે આમાં અમારે તમારે કરવાનું થાય છે કે પછી ભેગા મળી અને પછી આનું નિરાકરણ લાવવાનું થાય? જ્યોતિર્નાથ મહારાજ, અમારે તમારે એની વાત જ નથી, સનાતન ધર્મના હિતની વાત છે, ને એ સનાતન ધર્મના હિતને લઈને જ અમે વાત કરીએ છીએ. આમાં મારું કશું નથી, હું તો છું ને કાલે ના રહું. પણ મહત્વની વાત એક છે કે સમાજની અંદર કાલના અમારા આવનાર પેઢીઓ એમ ના કે આ લોકો આવું ચીતરી ગયા ત્યારે તમે ક્યાં હતા. નહીં, તમારી પણ લડત છે, એનું જ આ પરિણામ છે ને કે ભીત ચિત્રો હટી રહ્યા છે. કોઈ એકને તો શ્રેય મળવાનો નથી આ લડત માટેનો. તમે બી એમની તરફેણ કરશો, તમે બી એમની જ વાત કરશો. મને મારી સમાજની વાત કરું છું, મારી વાત મત કરતો. આરોપ લગાવતા પહેલા મારા શબ્દો સાંભળો કે મેં એમ કહ્યું કે તમારી પણ તો આ લડત છે અને એના જ કારણે ભીત ચિત્રો હટી રહ્યા છે, તો એનો સંતોષ છે કે નથી? નુપુર કેમ સમજતા નથી તમે? હું ક્લિયર કહું છું કે ખાલી ભીત ચિત્ર હટાવવા વિષય નથી. 42 ફિરકાઓએ જે આડેધડ છાપ્યું છે, આડેધડ બોલેલું છે, ભૂલીજીએ બોલેલું ક્લિપો કાઢી નાખશે, પણ આ છાપેલું છે તેનું શું ને તેના સાહિત્યનું શું જે અત્યારે ચાલે છે? અમેરિકામાં કાલે એ સાહિત્ય પર ચર્ચા થઈ છે. એટલે અમેરિકામાં ચર્ચા થઈ એ વાત બરાબર. તમે જ્યોતિર્નાથજી મહારાજ ફિરકા કરો છો, સનાતન ધર્મમાં પણ ફિરકા હોય છે? સનાતન ધર્મમાં નહીં સાહેબ, સનાતન ધર્મમાં નહીં, એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 42 ફિરકા થયા એટલે બોલવું પડે છે, એમના 42 ફાટા છે. હવે શું કરવા શું માંગો છો? ચલો હવે આગળ ચલો, એ મને કહો હવે શું કરવા માંગો છો? બધા અખાડાને તમે ભેગા કરશો, બધા જ સંપ્રદાયને, બધા ગાદીપતિઓને તમે ભેગા કરશો અને પછી આવેદન કે અથવા તો કોઈ બાંયધરી લેશો, શું કરશો હવે? નુપુર, અમે તો કાલે ભેગા થઈએ છીએ લીમડી, આવો. અમે ક્યાં ના પડીએ છીએ અને કબૂલો અમારી સામે કે આટલું થયેલું છે, હવે નહીં થાય. બરાબર, કહો અમને, અમે ક્યાં ના પાડીએ છીએ? તમે કહો, અમે હાકલ કરીને બોલાવીએ બધાને, પણ તમારા મંદિરે નહીં. અમે બાધા લીધી છે, તમારા મંદિરે પગ નહીં મૂકવાનો, અમે સ્વામિનારાયણ મંદિરોમાં પગ નહીં મૂકીએ. જ્યોતિર્નાથજી મહારાજ, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. એટલે હજી પણ સનાતનની અંદર જે ફાંટા છે, અત્યારે એક તરફ વાત થઈ રહી છે કે એક સનાતન ધર્મને એક કરવો, એક સાથે લાવવા બધા જ સનાતની સાધુઓને, જેટલી પણ ગાદીપતિઓ, જેટલા પણ ગાદીપતિઓ છે, જેટલા અખાડા છે, અલગ અલગ બધી જગ્યાએ જે વહેંચાયેલા છે, બધાને એક કરવાની વાત છે. બીજી તરફ સંત સમુદાયમાંથી જ જે પ્રતિક્રિયાઓ આવી રહી છે એ ખરેખર આશ્ચર્યજનક છે, ને આ આશ્ચર્ય દુઃખદ આશ્ચર્યજનક છે.